गुड मॉर्निंग। विषय गुजराती धोरण 6। આગળના વિડિયોમાં આપણે કાવ્ય 12 છે રાવણનું મિથ્યાભિમાન ભણતા હતા, કે રાવણનું ખોટું અભિમાન, કે જેમાં આપણે જોઈ ગયા કે રાવણ છે એ સભામાં ઊભો થાય છે અને પોતાને વખાણ કરે છે। પહેલાં તો એ શરત પૂછે છે કે ભાઈ તમારે જનક રાજાને કે ભાઈ શું શરત રાખી છે, તો એ કહે છે કે જે ધનુષ્યની ચાપ ચડાવશે એને સીતાજી વરમાળા પહેરાવશે। તો એ હસે છે અને કહે છે કે મેં તો કૈલાસ પર્વત છે એ હલાવી નાખ્યો છે, દેવોને કેદ કરી લીધા છે, પૃથ્વી છે એને ઉથમી કરી નાખું છું, મેરુ અને મંત્રાચળ પર્વત છે એને હું હલાવી શકું છું, તો આ ધનુષ્ય તો હું ઉપાડી જ લઈશ। એટલે ધનુષ્ય ઉપાડવા માટે જ્યારે જાય છે ત્યારે છે સીતાને ચિંતા થાય છે કે જો રાવણ રાજા ધનુષ્ય ઉપાડશે તો એની સાથે લગ્ન કરવા પડશે। એટલે એ શિવ પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે શંકર ભગવાન, આજે કંઈક એવું કરજો કે રાવણ તમારું ધનુષ્ય ઉપાડી શકે નહીં। અને આ ચિંતા છે એ રામ ભગવાનને છે એ સમજાઈ જાય છે। પછી હવે આગળ જોઈએ કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, કે હવે રાજા રામ છે એ શું કરે વિકટ દ્રષ્ટિ। એટલે તમે સિરિયલમાં જોતું જોયું હોય કે ભગવાનની આંખોમાંથી એકદમ આમ તેજ નીકળે, કે આશીર્વાદ આપતા હોય તો એકદમ હાથમાંથી આમ લાઇટ નીકળે, તો એ શું કહે છે કે વિકટ દ્રષ્ટિ એટલે કે તીક્ષ્ણ નજર, એકધારી નજરે ધનુષ્યને જોવે છે। અને થયું ગૌરવ તે, ગૌરવ એટલે આપણે અહીંયા જોયું હતું કે ભારેખમ, અને જેવી એ નજર કરે છે ધનુષ્ય પર તે જ સમયે ધનુષ્ય એકદમ ભારેખમ વજનદાર થઈ જાય છે। તે એટલે ત્યારે રાવણી આવી બાથ મારી વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબક મય, કે રાવણ તો છે આવીને સીધો બાથ ભરે છે કે સીધો ધનુષને છે બે હાથથી પકડી લે છે, મારી વિષ કરશું ત્યાં, વિષ કર એટલે કે હાથ, કર એટલે શું થાય હાથ। આપણે ખબર છે કે રાવણને દસ મુખ હતા, એમ રાવણના હાથમાં એને વિષ હાથ નહોતા, એમ પણ વિષ હાથની તાકાત હતી કે વિષ લોકોની તાકાત છે એનામાં હતી, કે પોતાના વિષ હાથોની તાકાતથી એ ધનુષ્ય ઉપાડવા નહીં કોશિશ કરે છે। લેશ હાલે નહીં, લેશ એટલે જરાય, કે ધનુષ્ય છે એ જરાય હલતું પણ નથી, ઘણો ભાર ત્ર્યંબક માય, કે ત્ર્યંબક ધનુષ્યમાં ખૂબ જ વજન છે કે રાવણથી એ સેજ પણ હલતું નથી, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ, કે તદા થયો નિસ્તેજ રાવણ, નિસ્તેજ થવું એટલે કે જંખવાળા પડી જવું, અને કે જેવો એને ખબર પડી કે આ તો ભાઈ હલતું પણ નથી એટલે એ જંખવાળો પડી ગયો, એનું મોઢું છે એ ઉતરી ગયું, કારણ કે એને તો ખૂબ જ મોટા મોટા વખાણ કર્યા હતા અને ખૂબ જ બધું બોલ્યું હતું, હલાવ્યું હાલે નહીં, ખૂબ જ એને કોશિશ કરી પોતાની પૂરી તાકાત લગાવી, પણ એ ગમે એટલું હલાવે છે પણ ધનુષ્ય હલતું નથી, ત્યારે પામ્યો મન પરિતાપ, પરિતાપ એટલે કે સંતાપ, એટલે એક પ્રકારની ચિંતા પણ, કે ત્યારે એને મનમાં વિચાર આવે છે, થોડોક એને આમ ચિંતા થાય છે કે આ તો મેં મારા વિષ હાથની તાકાતથી ઉપાડવાની કોશિશ કરી છતાં પણ હાલતું નથી, એટલે એના મનમાં છે થોડોક સંતાપ થાય છે, થોડીક ચિંતા થાય છે। પછી અધર પીશે દંત ઋષિ રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોર। હવે પછી શું કરે છે કે અધર પીશે દંત, અધર એટલે કે નીચલો હોઠ, કે પોતાના દંત એટલે કે દાંતથી પોતાના નીચેનો હોઠ છે એ ગુસ્સાથી દબાવે છે, કોણ તો કે રાવણ છે પોતાના દાંતથી નીચેનો હોઠ દબાવે છે, ઋષિ રક્ત લોચન ક્રોધ, ક્રોધ એટલે એકદમ ગુસ્સામાં આવી જાય છે, અને રક્ત એટલે લોહી અને લોચન એટલે આંખ, કે એની આંખો કેવી થઈ જાય છે ગુસ્સાથી એકદમ લાલ થઈ જાય છે, પોતાના હોઠને દાંતથી દબાવી લે છે, અને પછી ધનુષ તે તવ ઉપાડ્યું, અને તવ એટલે કે ત્યારે પછી એકદમ ગુસ્સાથી ધનુષ ઉપાડવાની કોશિશ કરે છે, ઘણું જોર કરીને જોત, જોત એટલે કે યોદ્ધા,
કિન રાવણ કે ખૂબ જ જે સારો યોદ્ધા હતો એ પોતાની પૂરેપૂરી તાકાત જેટલું જોર હતું જેટલું બળ હતું એ બધું બળ લગાવી અને ખૂબ જ ગુસ્સાથી એની આંખો લાલ થઈ ગઈ છે અને પોતાની બધી તાકાતથી ધનુષ ઉપાડવાની કોશિશ કરે છે. પરશ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણું અભિમાન. પછી પરશ્વેદ એટલે કે પરસેવો, હવે એટલી તાકાત એની એટલી મહેનત કરી તો એનું અંગ એટલે કે શરીરમાંથી પરસેવે રેબ ચેપ થઈ ગયું છે. ઊંચું કર્યું બલવાન, બલવાન એટલે કે રાવણ, એનામાં ખૂબ જ બળ હતું કે પોતાના બધા બળથી એને ધનુષ્યને ઊંચું તો કરી લીધું. ઘણો શ્વાસ ચડ્યો સુરને, સુર એટલે કે સુરવીર તાકાતવર, કે ઘણો શ્વાસ અને ધનુષ્ય ઊંચું કરે છે એમાં એના શ્વાસ છે એ ખૂબ જ ચડે છે. કોને? તો કે સુરવીર રાવણને ખૂબ જ શ્વાસ ચડે છે, એનું શરીરમાંથી પરસેવો રેબઝેબ થઈ જાય છે. અને જેવું થોડુંક ઊંચું થાય છે થયું મન ઘણું અભિમાન, કે એના મનમાં અભિમાન થાય છે, જોયું મારાથી ઊંચું તો થઈ ગયું. પણ એ ઊંચું કરવામાં એને પોતાની બધી તાકાત લગાવી દીધી એટલા માટે એનું શરીર છે એમાંથી પરસેવે રેબઝેબ થઈ ગયું અને શ્વાસ પણ ચડી ગયો. આપણે પણ આપણી તાકાત બહારની કોઈ વસ્તુ ઉપાડીએ તો આપણને પણ શ્વાસ ચડી જાય અથવા તો શરીર છે એ પરસેવે રેબઝેબ થતું હોય, તો આપણે એને પોતાની પૂરી તાકાત વાપરી છે એટલા માટે એનું શરીર છે હવે થાકી ગયું છે. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. કે ઊભું કર્યું જો ધનુષ્યને, પછી એ ધનુષ્યને ઉંચકવા જાય છે. હવે એ ઊભું તો એનાથી થઈ ગયું, ઉંચકાઈ તો ગયું, પણ હાથમાં ઉપાડવા જ્યારે જાય છે કે ઊભું કર્યું જો ધનુષ્યને, કે જવ એટલે કે જ્યારે એ ધનુષ્યને ઊભું કરવા જાય છે, અતિ બળ કરી મહાકાય, મહાકાય એટલે જેનું કદાવર શરીર હોય, મોટું શરીર હોય, એટલે કે રાજા રાવણ, કે રાજા રાવણ છે અતિ એટલે ખૂબ બળ કરી અને ધનુષ્યને ઊભું કરવા જાય છે. કર માહેથી લથડ્યું તદા, કર એટલે આગળ જોયું કે હાથ, કે હાથમાંથી એ લપસી જાય છે, લથડી જાય છે ધનુષ્ય. તવ પડ્યો રાવણ રાય, અને ધનુષ્ય એ હાથમાંથી લથડી જાય છે, ધનુષ પણ નીચે પડે છે અને રાવણ રાય એ પણ પડે છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યો ત્ર્યંબક, ચંપાયો તેની વાર. કે પૃથ્વી એટલે કે જમીન ઉપર પડ્યો દશમુખ, રાવણને દશમુખ પણ કહેવાય કારણ કે એના 10 મોઢા હતા, એટલે શું કહે છે કે 10 મોં વાળો રાવણ છે એ ધરતી ઉપર પડે છે. થયો પૂર્ણ પ્રહાર, પ્રહાર એટલે કે ઘા. હવે ખૂબ જ મોટી વસ્તુ, વજનદાર વસ્તુ ધરતી ઉપર પડે તો એનો ખૂબ જ મોટો આમ ઘા થાય, અવાજ થાય, તો એવી રીતના કે એનો ખૂબ જ મોટેથી ઘા થયો જમીન ઉપર. તેની ઉપર પડ્યો ત્ર્યંબક, કે પેલા એ નીચે પોતે પડ્યો ને એની હાથમાં જે ધનુષ્ય હતું એ પણ, ત્ર્યંબક નામનો ધનુષ્ય પણ એની ઉપર પડે છે. ચંપાયો તેણી વાર, અને તે ધનુષ્ય નીચે દબાઈ જાય છે. ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. કે તે ભડાકો, ભડાકો એટલે કે મોટો અવાજ, સબળો, સબળો થયો એટલે કે ખૂબ જ મોટો અવાજ છે એ થયો. ઉડી રજતે ઠાર, અને કોઈ પણ વસ્તુ નીચે પડે તો જે જમીનની ધૂળ હોય એ ઉપર ઉઠે, કે એના પડવાથી છે જે જમીન પરની ધરતી ઉપરની રજ એટલે કે ધૂળ હતી એ બધી છે એ ઉડે છે. રુધિર ચાલ્યું મુખ થકી, રુધિર એટલે કે લોહી, અને કોઈ વસ્તુ આપણા પર પડે તો લાગે તો ખરી ને, તો ધનુષ્ય એના પર પડ્યું એના લીધે એના મુખમાંથી, મોઢામાંથી લોહી નીકળવા માંડે છે. કે રુધિર ચાલ્યું મુખ થકી, કે મોઢામાંથી લોહી નીકળવા લાગે છે. કચ્ચર થયો નિર્ધાર, નિર્ધાર એટલે કે નક્કી એ ધનુષ્ય નીચે કચ્ચર એટલે કે કચડાઈ ગયો છે, કે નક્કી એ ધનુષ્ય નીચે કચડાઈ ગયો છે કારણ કે એના મોઢામાંથી લોહી પણ નીકળે છે. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન,
હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. હવે જેવી એના પર ધનુષ્ય પડે છે તો એ પોકાર એટલે બૂમાબૂમ કરે છે, મોટેથી બોલે છે કે તમે સુણો સર્વેજન, કે તમે બધાય લોકો સાંભળો. જે સભામાં રાજા મહારાજા બધાય હતા મહેમાનો, એ બધાને કહે છે કે સુણો સર્વેજન, તમે બધાય સાંભળો, હું દબાયો છું કે હું ધનુષ્ય નીચે દબાઈ ગયો છું, મને કાઢો કે મને આની બહાર કાઢો, થાય પીડા તન. તન એટલે શરીર, કે મને શરીરમાં ખૂબ જ પીડા દુઃખ થાય છે. અરે જનક મુજને કાઢ, વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. કે શું કહે છે કે હે જનક, કારણ કે જનક રાજાનો મહેમાન હતો, તો એ શું કહે છે કે હે જનક મુજને કાઢ વહેલો, કે મને આ ધનુષ્ય નીચેથી જલ્દી બહાર કઢાવ. જશે મારા પ્રાણ, જો તમે નહીં કાઢો તો હું મરી જઈશ, મારા પ્રાણ છે, મારો જીવ છે, એ ચાલ્યો જશે. અને જો મારો જીવ ચાલ્યો જશે તો શું થશે, તો કુંભકર્ણ, આપણે ખબર છે કે રાવણના ત્રણ ભાઈઓ હતા, કે વિભીષણ, રાવણ અને કુંભકર્ણ, અને એક બેન હતી શૂર્પણખા. તો એ શું કહે છે, તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત, ઇન્દ્રજીત મેઘનાથ એ એના દીકરાનું નામ છે, ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. તો મારો ભાઈ છે કુંભકર્ણ અને મારો દીકરો છે ઇન્દ્રજીત, એ તને મારી નાખશે. નિર્વાણ એટલે નક્કી, જો હું અહીં મરી જઈશ તો મારો ભાઈ અને મારો દીકરો છે એ બે તને નક્કી મારશે. પૂરભંગ કરશે અસુર તારો, લેશે મારું વેર, પામો નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. હવે શું કહે છે કે પૂરભંગ, પૂરભંગ કરવું એટલે કે નગરનો નાશ કરવો, કે તારું આ જનક નગરી છે, તારી મિથિલા, જનક રાજા જે મિથિલા નગરીમાં રહે છે, તો એ કહે તારી આ મિથિલા નગરી છે એનો નાશ કરી નાખશે, જો હું અહીં મને કંઈ થઈ ગયું તો. અસુર તારું, અસુર એટલે કે રાક્ષસ. રાવણ છે, રાવણના પિતા છે એ ઋષિ હતા, જ્યારે એના માતા છે એ રાક્ષસ હતા. તો એ શું કહે છે કે જે એના રાક્ષસ મિત્રો છે, બધા સૈનિકો છે, એ શું કરશે કે તારા મિથિલા નગર છે એનો નાશ કરી નાખશે, આખું નગર છે એ ખતમ કરી નાખશે. લેશે મારું વેર, અને મારા મારા મરવાનો બદલો છે એ બધાય લેશે. પામો નવો અવતાર જો, કે મને નવું જીવન મળશે. ક્યારે? જો જાઉં જીવતો મુજ ઘેર, કે હું મારા ઘરે જીવતો જાઉં તો મને નવો અવતાર છે એ મળશે. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશીચર, કરે મુખ પોકાર. કેમ તે સમયે, તે સમય એટલે કે તે સમયે ચંપાયો રાવણ, રાવણ છે દબાયો છે, કોની નીચે? તો કે ત્રંબક નામના ધનુષ્યની નીચે. થયું દુઃખ અપાર, અને એને ખૂબ જ દુઃખ પીડા થાય છે એના શરીરમાં. પૃથ્વી પર પડ્યો નિશીચર, નિશીચર એટલે પણ રાક્ષસ, કે ધરતી ઉપર જે આ રાવણ, જે રાવણ રાક્ષસ છે એ ધરતી ઉપર પડ્યો છે, અને કરે મુખ પોકાર, અને મોઢેથી નીચે પડ્યો પડ્યો છે એ અવાજ કરે છે કે મને અહીંથી કાઢો. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, કે મોઢેથી અવાજ કરે છે કે મને જલ્દીથી અહીંથી કાઢો, નહીંતર હું મરી જઈશ. અને પીડા પામે તન રે, અને મારા શરીરમાં છે તન એટલે કે શરીરમાં છે એ ખૂબ જ પીડા દુઃખ થાય છે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે, કે ત્યારે બધી જ સભા, સર્વ એટલે કે બધી જ સભા સાંભળે એવી રીતના જનક રાજા છે એ બોલે છે કે એને કાઢવાનું, કહે છે કે હવે જે રાવણ છે એને તમે ધનુષ્ય નીચેથી કાઢો. અને પછી આના પછીની જે ઘટના છે એ તો આપણે ખબર જ છે કે રાવણથી ધનુષ્ય ઉપડતું નથી, અને છેલ્લે રાજા રામ છે એ ધનુષ્ય ઉપાડે છે, અને સીતાના લગ્ન એની સાથે થાય છે. હવે આ પાઠ છે, કથા છે, વાર્તા સ્વરૂપે છે, તો આ ભાષા સત્તામાં તમારે શું શીખવાનું છે? વાર્તા લેખન, કે વાર્તા કઈ રીતના લખવી, કે વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે, કે બધા બાળકોને વાર્તા સાંભળવી ગમતી હોય છે. વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે, કે કોઈ પણ આપણા દાદા દાદી હોય કે કોઈ પણ બીજું કોઈ પણ વાર્તા કહેતું હોય તો બધાને સાંભળવાની મજા આવે છે. ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે
તેવો સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે કે કોઈ ઘણી વાર્તા એવી હોય છે કે જેમાંથી જીવનબોધ એટલે કે કાંઈ પણ શીખવા મળે એમ કાંઈ પણ શીખ મળે એવી વાર્તાઓ હોય છે અને તેવો સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે કે ચોક્કસ રીતે એ વાર્તામાંથી આપણને કાંઈ શીખવા મળે પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી કે વાર્તા કહેવાની કે લખવાની પણ એક રીત હોય કારણ એક જ વાર્તા હોય પણ એક વ્યક્તિ કહે તો એ સાંભળવી આપણને ગમે અને બીજું વ્યક્તિ કહેતું હોય તો આપણને એમ થાય કે આ જલ્દી બંધ થાય તો સારું તો વાર્તા કહેવાની પણ એક રીત હોય કે જેથી સામેના બધા માણસો છે એ વાર્તામાં જકડાય છે જેમ તમે ફિલ્મ જોતા હોય તો ફિલ્મ પણ એક પ્રકારની વાર્તા જ કહેવાય કે અમુક ફિલ્મ હોય તો તમે એમાં હવે શું થશે એમ ચોંટી જાઓ એમ જોવામાં અને અમુક ફિલ્મ હોય કે જેવામાં તમને કંઈ જોવામાં રસ ન હોય એટલે કે કઈ રીતના વાર્તા કહેવી એ પણ ખૂબ જ મહત્વનું છે અથવા તો લખવી એ પણ ખૂબ જ મહત્વનું છે તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે તેથી વાર્તા લખવાનો મહાવરો કોશિશ કે પ્રેક્ટિસ હોવી જરૂરી છે તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ કે કઈ રીતના વાર્તા લખવી જોઈએ કે જેથી એ વધારે સારી બને એને આધારે વાર્તાઓ લખવી જોઈએ આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે કે જો તમે વાર્તા લખવાની કોશિશ કર્યા રાખો તો એક દિવસ એવો આવે કે તમે પોતાની વાર્તા બનાવીને લખી શકો આગળ જોઈએ કે મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે પરીક્ષામાં પૂછાય છે કે મુદ્દા આપેલા હોય અને એ મુદ્દા ઉપરથી તમારે તમારી રીતના વાર્તા લખવાની હોય તો એ વાર્તા લખવા પહેલાં તમારે આ 8 મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી દરેક મુદ્દાનો કલ્પનાની મદદથી વિસ્તાર કરવો જોઈએ કે તમે ઘણી વાર જોયું હોય કે મુદ્દા આપેલા હોય તો છોકરા શું કરે કે એનું વાક્ય બનાવી નાખે એકબીજા સાથે મુદ્દા જોડી દે કે છે એનું હતું ને એમ કરી અને વાક્ય બનાવી નાખે પણ એના વાક્ય નથી બનાવવાના ખાલી એને જોડવાના નથી પણ એમાં તમારી કલ્પના તમારા મનના વિચારો પણ એમાં ઉમેરવાના છે તો એ વાર્તા વધારે સરસ બનશે વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર પ્રસંગ સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ કે મુદ્દામાં છે તમે તમારું કંઈ ઉમેરી શકો કે કોઈ ઘટના કોઈ સ્થળ કે ક્યાં સમયની વાત છે એ તમે ઉમેરી શકો પણ એ તમારે ટૂંકમાં ઉમેરવાનું ઘટના કે સ્થળનું નિરૂપણ વાર્તાથી વધારે મોટું થઈ જવું ન જોઈએ પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે કે એવી રીતના એક મુદ્દાઓને જોડવાના કે પેલો મુદ્દો કોઈ બીજી વાતનો અને બીજો મુદ્દો કોઈ બીજી વાતનો એવું લાગવું ન જોઈએ પણ બધા મુદ્દા છે એક જ વાર્તાના છે અને આખી એક જ વાર્તા છે એવું વાંચનારને લાગવું જોઈએ કે ઉપરની ઘટના કંઈક બીજી હોય ને નીચેની ઘટના બીજા ફકરામાં કંઈક બીજી વાત હોય એવું થવું જોઈએ નહીં જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ કે જો વાર્તા આપણે કહીએ કે કીડી અને કબૂતરની વાર્તા હોય તો સંવાદો એટલે એ બે વચ્ચેની વાતચીત પણ તમે લખી શકો પણ એ ટૂંકમાં હોવી જોઈએ પ્રસંગો વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવું જોઈએ અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ કે કોઈ પણ ઘટના છે કોઈ પણ માણસ છે કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે એ બધું ટૂંકમાં રાખવું એમ ખૂબ જ મોટી વાતચીત કે કોઈ પણ ઘટના છે કોઈ પણ શહેર છે તો ખાલી શહેરનું વર્ણન તમે એક બે પેરેગ્રાફમાં એ જ કરો તો એવું થવું જોઈએ નહીં બધું ટૂંકમાં લખવાનું વાર્તાના મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ કે વાર્તા કેવી છે એ પ્રમાણે તમારે ફકરા પાડવાના કે પહેલામાં પ્રસ્તાવના પછી વચ્ચે જે મુખ્ય વાર્તા છે એ પછી નીચે ઉપસંહાર કે વાર્તાનો અંત એવી રીતના ફકરા પાડવાના વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ અને વાર્તાનો અંત કેવો હોય છે કે વાર્તાના અંતે તમને કાંઈક શીખ મળતી હોય છે કે આ વાર્તા ઉપરથી આપણને આ શીખવા મળે છે કે એનો હેતુ શું છે વાર્તા કરવાનો હેતુ શું છે કે શું શીખવા મળશે લોકોને એ તમારે છેલ્લો ફકરો છે એમાં રાખવું જોઈએ અને એ હેતુ પાછો વાર્તાને બંધ બેસતો હોવો જોઈએ વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ શીર્ષક ટૂંકું હોવું જોઈએ અને વાર્તાને કોઈ પણ શીર્ષક હોવું જોઈએ જેમ પિક્ચર હોય તો પિક્ચરનું નામ પણ હોય ને એમ વાર્તા હોય તો વાર્તાને પણ શીર્ષક એટલે નામ આપવું ને એ નામ પ્રમાણે પાછી વાર્તા પણ હોવી જોઈએ જેમ કે લોભી ખેડૂત એવું શીર્ષક છે તો પાછું એમાં કંઈક લોભની વાર્તા પણ
હોવી જોઈએ કે લોભી ખેડૂત ખાલી નામ હોય ને પાછું એમાં કઈ હોય નહીં એવું તો એમ ચાલે નહીં. એટલે વાર્તા પ્રમાણે શીર્ષક હોવું જોઈએ, શીર્ષક ટૂંકું હોવું જોઈએ. હવે આપણે છે અભ્યાસના પ્રશ્નો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સાથે આપેલા કોષ્ટકમાં લખો. પહેલું છે સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો ધનુષ્યનું નામ હતું ત્ર્યંબક. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો કે શિવનું. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ છે એ ઘવાયું, એટલે કે એને છે ઈજા થાય છે. હવે આગળ જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. કે સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો? કે શરૂઆતમાં કે સભા મંડપમાં રાવણ અભિમાન કરીને બોલે છે. શિવ ઉમિયાની સ્તુતિ કોણ કરે છે? શિવ પાર્વતીને પ્રાર્થના કોણ કરે છે? તો કે સીતાજી શિવ ઉમિયાની સ્તુતિ કરે છે. રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? કારણ કે રાવણથી ધનુષ્ય ઉપડતું નથી અને એને ગુસ્સો આવે છે, એટલે ગુસ્સાના લીધે પોતાના હોઠ દાંત વડે પીસે છે. જનક રાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? કે જનક રાજાએ શરત મૂકી હતી કે જે ધનુષ્યને ચાપ ચડાવશે તેને જ કન્યા વરમાળા પહેરાવશે. રાવણના મતે જનક રાજાને કોણ મારશે? કે રાવણના મતે જનક રાજાને એનો ભાઈ કુંભકર્ણ અને ઇન્દ્રજીત છે એ મારશે. હવે જે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે કાવ્ય પરથી કે કાવ્યના આધારે છે એ લખવાના છે. અને આપણું જે આ કાવ્ય છે કે રાવણનું મિથ્યાભિમાન કે રાવણનું ખોટું અભિમાન છે એ પૂરું થાય છે.